નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 14 મે 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, HDFC બેંકે એક્સપ્રેસ કાર લોન શરૂ કરી, વિયેતનામમાં દુનિયાનો સૌથી લાંબો કાચનો પુલ બન્યો, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કલમ એપ લોન્ચ કરવામાં આવી, ફ્રાન્સ ભાષાનો ઉપન્યાસ મેરસોલ્ટ કોન્ટ્રેઇનક્વેટને બંગાળી ભાષામાં અનુવાદ માટે રોમિન રોલેન્ડ બુક પ્રાઇઝ 2022 મળ્યું, ભારત એસોસિએશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝનો અધ્યક્ષ બન્યું. ત્યારબાદનો પ્રશ્ન, પ્રિયંકા મોહિતે 8000 મીટરથી ઉપરના 5 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની, અવિનાશ સેબલે 5000 મીટર રેસમાં 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, મણિપુર રાજ્યનું પોમઈ નાગા ક્ષેત્ર ડ્રગ ફ્રી ઝોન ઘોષિત થયું, ધ સ્ટ્રગલ ફોર પોલીસ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા રૂરલ્સ પોલીસ ટુ પીપલ્સ પોલીસ પુસ્તક પ્રકાશ સિંહ દ્વારા લખવામાં આવી. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 12 મેના રોજ ઇન્ટરનેશનલ નર્સિસ ડે મનાવવામાં આવ્યો. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ફેશન બ્રાન્ડ લોઇસ વોટોનની બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય કોણ બની? તો તેના જવાબમાં આવશે દીપિકા પાદુકોણ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં ચીફ ઇલેક્શન કમિશનર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે રાજીવ કુમાર, એટલે કે આન્સર બી. તેની પહેલા કોણ હતું? તો કે સુશીલ ચંદ્રા. અને રાજીવ કુમાર જે છે તે 15 મેથી તેનો પદભાર સંભાળશે. સૌથી પહેલા ચીફ ઇલેક્શન કમિશનર કોણ હતું? તો કે સુકુમાર સેન, જે સૌથી પહેલા ચીફ ઇલેક્શન કમિશનર હતા. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં એર ઇન્ડિયાના CEO અને MD કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે કેમ્પબેલ વિલ્સન, એટલે કે આન્સર એ. એર ઇન્ડિયાની વાત કરીએ તો તેની સ્થાપના 15 ઓક્ટોબર 1932 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં. તેના ફાઉન્ડર છે JRD ટાટા અને તેના ચેરમેન છે નટરાજન ચંદ્રશેખરન. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય વાસ્તુકારને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ ગોલ્ડ મેડલ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે BV દોશી, એટલે કે આન્સર ડી. હવે BV દોશીને 2018 પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ મળ્યો હતો, જે આર્કિટેક્ચરની શ્રેણીમાં નોબેલ પ્રાઇઝ ગણાય છે. ત્યારબાદ 2020 પદ્મ ભૂષણ પુરસ્કાર મળ્યો હતો અને 1976 તેમને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં એપલ કંપનીને પાછળ છોડી કઈ કંપની દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની? તો તેના જવાબમાં આવશે સાઉદી એરામકો, એટલે કે આન્સર સી. હવે સાઉદી એરેમકોની વાત કરીએ તો તે સાઉદી અરેબિયાની એક ઓઇલ કંપની છે, જેની સ્થાપના 29 મે 1933 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે સાઉદી અરેબિયામાં. તેના ફાઉન્ડર છે હુસેન બફિયદ, પ્રેસિડેન્ટ અને CEO છે અમીન એચ નાસિર અને ચેરમેન છે યાસિદ અલ રૂમાયાન. વિદ્યાર્થી મિત્રો, તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો. ટેલિગ્રામ ચેનલ પર તમને રેગ્યુલર કરંટ અફેર્સની PDF મળતી રહેશે. તો હમણાં જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરો. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં રેલટેલે કેટલા સ્ટેશન પર PM વાની વાઇફાઈ યોજના શરૂ કરી? તો તેના જવાબમાં આવશે 150, એટલે કે આન્સર એ. રેલટેલની વાત કરીએ તો તેની સ્થાપના સપ્ટેમ્બર 2000 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે હરિયાણાના ગોરેગાંવ
खाते अने तेना चेरमेन अने मैनेजिंग डायरेक्टर छे पुनीत चावला। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ રાખીગઢીમાં 5000 વર્ષ જૂની જ્વેલરી ફેક્ટરી મળી તે કયા રાજ્યમાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે હરિયાણા, એટલે કે આન્સર સી। હરિયાણાના હિસાર જિલ્લામાં સરસ્વતી અને દુહદવતી નદીઓના શુષ્ક પ્રદેશમાં આવેલો રાખીગઢી ભારતીય પ્રદેશમાં ધોળાવીરા પછી સિંધુ સંસ્કૃતિનું બીજું સૌથી મોટું શહેર છે। અમરેન્દ્ર નાથ દ્વારા 1997-99 દરમિયાન તેનું મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું। ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે। હવે મેપમાં જોઈ શકાય અહીંયા આવેલું છે હરિયાણા, જે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે। હરિયાણાની રાજધાની છે ચંદીગઢ, રાજ્યપાલ છે બંધારું દત્તાત્રેય, મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર, જિલ્લાઓ છે 22, લોકસભાની સીટ છે 10 અને રાજ્યસભાની સીટ છે 5। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ક્યાં ભારતનો પહેલો બાયોગેસ સંચાલિત ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે મુંબઈ, એટલે કે આન્સર એ। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં નાટો સાયબર ડિફેન્સ ગ્રુપમાં સામેલ થનાર પ્રથમ એશિયન દેશ કયો બન્યો? તો તેના જવાબમાં આવશે સાઉથ કોરિયા, એટલે કે આન્સર ડી। નાટોની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 4 એપ્રિલ 1949 થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સ ખાતે। તેમાં કુલ 30 દેશો મેમ્બર છે। તેની ઓફિશિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ફ્રેન્ચ અને તેના જનરલ સેક્રેટરી છે જેન્સ સ્ટોલ્ટેનબર્ગ। હવે સાઉથ કોરિયાની વાત કરીએ તો તે ઈસ્ટ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે સિયોલ, પ્રેસિડેન્ટ છે યુન સુક યોલ, પ્રાઇમ મિનિસ્ટર છે કિમ બુક ક્યુમ અને કરન્સી છે કોરિયન રિપબ્લિક વોન। ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં બાંગ્લા એકેડેમી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે મમતા બેનર્જી, એટલે કે આન્સર એ। આ વર્ષે સાહિત્ય અકાદમી દ્વારા સ્થાપિત આ પુરસ્કાર મમતા બેનર્જીને તેમના પુસ્તક કવિતા બિતાન માટે અર્પણ કરવામાં આવ્યો હતો, જે પશ્ચિમ બંગાળના શ્રેષ્ઠ લેખકોને શ્રદ્ધાંજલિ આપે છે। વર્ષ 2020ના કોલકાતા પુસ્તક મેળામાં મમતા બેનર્જીની કવિતા બિતાન પુસ્તક લોન્ચ કરવામાં આવી હતી। પુસ્તકમાં TMC સુપ્રીમો દ્વારા લખાયેલી 946 કવિતાઓનો સંગ્રહ છે। આમ અહીં આપણે આજે 14 મે 2022નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું, જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।